હેલો, નમસ્કાર મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના બ્લોગ વિડીયો હું સ્પેશિયલ એક સારવાર અર્થે બનાવવા જઈ રહ્યો છું. મારે થોડુંક ચામડીનું નાના નાના ફુલ્લા થયા છે, તો ચામડીના રોગ માટે સ્પેશિયલ તલોદ એટલે સાબરકાંઠા જિલ્લાના તલોદ પાસે રોજડ આવેલું છે, ત્યાં એક વાનપ્રસ્થા આશ્રમ આવેલો છે, આર્યવન આશ્રમ આવેલો છે, જ્યાં ચિકિત્સાથી લઈને તમામ સારવારો થતી હોય છે. તો ત્યાં હું સારવાર અર્થે જવાનો છું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ખૂબ સારું દવાખાનું છે, આયુર્વેદિક દવાખાનું છે, ત્યાં એકદમ નિઃશુલ્ક કોઈપણ પ્રકારના પૈસા કોઈપણ પ્રકારના ચાર્જ વગર ત્યાં તપાસ કરવામાં આવે છે અને દવા પણ આપવામાં આવતી હોય છે. તો કોઈપણ વ્યક્તિને ચામડીનો રોગ હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો, જુઓ વિડીયો આગળ. તો મિત્રો, ચાલો આજે આવી ગયો છું ધનપુરા ચાર રસ્તા ખાતે. આવી ગયો છું ચાર રસ્તાથી આપણે અમદાવાદ તરફ જતી હોય, બસમાં બેસીને જવાનું છે. તો ચાલો બસની રાહ જોઈ રહ્યો છું. ચાલો મિત્રો, હું જીએસઆરટીસી બસમાંથી ઉતરીને આર્યવન ખાતે જવા નીકળ્યો છું. અત્યારે પહોંચી ગયો છું રોજર સર્કલ ખાતે. તમે રોજર સર્કલ બતાવો છો આર્યવનનું, જોતા રહેજો. આ છે રોજરનું આર્યવન સર્કલ આવેલું છે. ધનસુરા અમદાવાદ હાઈવે ઉપર છે. રોજડથી આર્યવન ખાતે જઈએ છીએ. અહીંથી 2 કિલોમીટર જેટલો દૂર થાય છે. તો ચાલો મિત્રો, હું આજે આવી ગયો છું વાનપ્રસ્થા આશ્રમ, કે જ્યાં વાનપ્રસ્થા સાધક આશ્રમ આવેલો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ પાસે આવેલા રોજર ચોકડી છે. રોજર ચોકડીથી પુસરી જવાના માર્ગ ઉપર અમદાવાદ ધનસુરા હાઈવે ઉપર રોજર ચોકડી છે. રોજર ચોકડીથી પુસરી તરફ જવાના માર્ગ ઉપર આ વાનપ્રસ્થા આશ્રમ આવેલો છે. તો વાનપ્રસ્થા આશ્રમની ચિકિત્સા આવેલી છે ત્યાં હું દવાખાના ખાતે આવી પહોંચ્યો છું. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો, આપણે કેસ પણ નોંધાવી દીધો છે અને આ ટોકન નંબર પણ મળી ગયો છે. અને ખૂબ જ ઘણા લોકો આવી ગયા છે દવાખાના ખાતે. આ તમે જોઈ શકો છો, આપણે દર્દીનો કેસ પણ લઈ લીધો છે. કેસની ફી માત્ર 30 રૂપિયા છે અને બીજો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ આશ્રમની વાત કરું તો આશ્રમ સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ જાય છે કેસ કાઢવાનું. તો 9 થી 12 વાગ્યા સુધી હોય છે અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી હોય છે. અને આ આશ્રમની ખાસિયત એ છે કે અહીંયા આગળ નિઃશુલ્ક
સેવા કરવામાં આવતી હોય છે, દવા કરવામાં આવતી હોય છે. ચામડીના રોગો માટે સ્પેશિયલ ચિકિત્સાલય ચાલે છે, આયુર્વેદિક ચિકિત્સાલય ચાલે છે. અને સાથે સાથે જ આ એક આખું વાનપ્રસ્થ આશ્રમ છે, જેમ આપણે આયુર્વેદિક પદ્ધતિથી આની દવા કરવામાં આવતી હોય છે. અને અહીં આગળ પોતાની લોકોએ આપણે પ્રાચીન અર્વાચીન તેમજ સાંસ્કૃતિકને લઈને પણ સાચવી રાખી છે. અહીં આગળ તમે કેસ નોંધાવ્યા પછી બાદમાં જાઓ તો ત્યાં તમને યજ્ઞ હોય છે, યજ્ઞની અંદર તમને બેસાડવામાં આવતું હોય છે અને તમારે આહુતિ આપવાની હોય છે, હોમ કરવાનો હોય છે. ત્યારબાદ તમને ત્યાંથી ટોકન નંબર આપવામાં આવતી હોય છે. ત્યારબાદ એ ટોકન લઈ નંબર લઈને ત્યાં ટોકનમાં લાઇનમાં બેસેલા દર્દીઓ સાથે તમારે બેસવાનું હોય છે. ત્યારબાદ તમને ત્યાં તમારી તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તપાસ કર્યા બાદ તમને ત્યાંથી નિઃશુલ્ક દવા આપવામાં આવતી હોય છે. તો બ્લોગમાં આગળ બને રહેજો, અને જો પણ તમને પણ કોઈપણ સબસ્ક્રાઈબર મારા કોઈપણ સબસ્ક્રાઈબર કે દૂરના કોઈપણ જો ચામડીનો રોગ હોય તમને, ચામડીનો રોગ ન મળતો હોય તો અહીં આગળ એકવાર અવશ્ય આર્યવન આશ્રમની મુલાકાત લેજો. ફરીથી કહું છું, આ આર્યવન આશ્રમ આવેલો છે અમદાવાદ ધનસુરા હાઈવે ઉપર, હરસોલથી થોડુંક આગળ રોજર ચોકડી આવેલી છે. રોજર ચોકડી પાસે આ આર્યવન આશ્રમ આવેલો છે. તો આર્યવન આશ્રમની મુલાકાત લેજો. કોમી ક્રિક ચાલો, ફાઇનલી આપણે ફીસ કરાવી લીધું છે અને વેઇટિંગમાં બેઠા છીએ. પછી ટુકટ નંબર આવશે, ત્યારબાદ આપણને બોલાવવામાં આવશે. ત્યારબાદ મારે દવા લેવાની છે. કાકા કયા ગામથી આવો છો? કેમથી. અને શું તકલીફ હતી તમને? ચામડીનો રોગ દાધે. એવું છે એમ. કેવું છે હવે દવા લીધા પછી? સારું છે એમ ને. બરાબર. અને આમ કેવું લાગ્યું તમને દવાખાનું? દવાખાનું સારું છે એમ ને. તો ખરેખર અહીં આવવું જોઈએ ને દવાખાનામાં. કોઈ પૈસા થયા તમારે? કોઈ ચાર્જ થયો બીજો કોઈ? 30 રૂપિયા ચાર્જ થાય છે. એવું એમ. દવા એકદમ મફત આપવામાં આવે છે? પૈસા થાય? દવા ફી ઓફ મળે. અને તમે પ્રાઇવેટ દવાખાનામાં જાતો પૈસા વધારે થતા હોય છે? નહીં, એવું એમ ને. અને છેવટે આપણે બરબાદ થઈ જઈએ. નહીં, બરાબર બરાબર. સારું, ચલો, થેન્ક યુ તમારો. થેન્ક યુ. તો મિત્રો, ચાલો ફાઇનલી હવે મારો વેઇટિંગમાં નંબર આવ્યા બાદ તપાસ કરી લીધી છે. તપાસ કર્યા બાદ ડૉક્ટર સાહેબ શ્રી દ્વારા તેનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ દાદર જે ચામડીનો રોગ છે, એક એવો રોગ છે કે એ રોગની અંદર તમારે નિયમિત તેની સારવાર જરૂરી હોય છે. અને સાથે સાથે જ તેનો સંપૂર્ણ કોર્સ જે કોર્સ આવતો હોય છે તે કોર્સ પૂરો કરવો પડતો હોય છે. અને
અને સાથે સાથે જ એક ક્રોસ પૂરો કર્યા બાદ તેની જે ડૉક્ટર દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમુક વસ્તુઓ ન ખાવાની, તે ન ખાવી અને તેનું સંપૂર્ણ કાળજી રાખવાની હોય છે. સાથે સાથે અત્યારે મને તમે જોઈ શકો છો એક પાવડર આપવામાં આવ્યો છે, ડૉક્ટર શ્રી દ્વારા પાવડર આપવામાં આવ્યો છે અને થોડીક મેડિસિન પણ આપવામાં આવી છે. પાવડર આપવામાં આવ્યો છે, આ ટ્યુબ આપવામાં આવી છે, સાથે સાથે જ આ ગોળી પણ આપવામાં આવી છે. એક આ બીજી ગોળી આપવામાં આવી છે, એક આ બીજી ગોળી આપવામાં આવી છે અને સાથે સાથે એક આ મોટી ટેબ્લેટ પણ આપવામાં આવી છે. આમ 7 દિવસનો ક્રોસ આપવામાં આવ્યો છે. આમ તો 5 દિવસનો ક્રોસ આપતા હોય છે, પરંતુ મને 7 દિવસનો ક્રોસ આપવામાં આવ્યો છે. ફરીથી આવતા મંગળવારે બતાવવાનું આવે છે. બતાવ્યા બાદ ફરીથી ચેકઅપ કરવામાં આવશે. જો થોડું ઘણું ઓછું થયું હશે તો પાછું ફરીથી 10 દિવસની ગોળી આપવામાં આવશે. તો તમને પણ વિનંતી કરું છું, જો તમને પણ ચામડીનો રોગ હોય અને ચામડીના રોગમાં કોઈ પણ ધાદરથી લઈને ખરજવું, કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ હોય તો અમદાવાદથી આવતા રોજડ અને ધનસુરાથી આવતા રોજડ, અમદાવાદ ધનસુરા હાઈવે ઉપર વચ્ચે રોજડ આર્યવન એક સર્કલ આવેલું છે. સર્કલથી પુસરી જવાના માર્ગ ઉપર માત્ર 2 કિલોમીટરના દૂર આવેલો છે આ આર્યવન આશ્રમ. આર્યવન આશ્રમની અંદર એકદમ નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે. તમારો સૌ પ્રથમ 30 રૂપિયામાં કેસ કાઢવામાં આવે છે. કેસ કાઢ્યા બાદ તમને યજ્ઞમાં આહુતિ આપવા માટે બોલાવવામાં આવે છે, જ્યાં તમારે જે પણ કંઈ મૂકવું હોય એ તમે મૂકી શકો છો. અને ત્યારબાદ તમારું ડૉક્ટર દ્વારા તમારો કેસ કાઢવામાં આવે છે. ત્યારબાદ તમને ત્યાંથી ચેકઅપ કરવામાં આવે છે. ચેકઅપ કર્યા બાદ તમને ગોળી આપવામાં આવતી હોય છે અને ગોળી પણ એકદમ નિઃશુલ્ક આપવામાં આવતી હોય છે. તો ચાલો બ્લોગમાં બનેલા જો. વિડીયો ગમે તો તમારા સગા સંબંધી અને તમારા સબસ્ક્રાઈબર મિત્રોને પણ શેર કરવા વિનંતી છે. આ વિડીયો જનહિત માટે બનાવવા જઈ રહ્યો છું અને આ વિડીયો શેર કરવા વિનંતી છે, જેથી તમારા ગામમાં તમારા આજુબાજુના પાડોશીમાં પણ કોઈને જો ચામડીની રોગની તકલીફ હોય અને સારવાર કર્યા બાદ પણ એનું યોગ્ય નિરાકરણ ન આવતું હોય. ઘણી જગ્યાએ તમે જુઓ તો પ્રાઇવેટ જગ્યાએ ઘણા પૈસા પણ ખર્ચવા પડતા હોય છે પ્રાઇવેટ દવાખાનાની અંદર, અને ત્યાં પણ તમને યોગ્ય પરિણામ મળતું નથી હોતું. જો તમે પ્રાઇવેટ દવાખાનાની અંદર જાઓ તો તમારે સૌથી પહેલાં તો 300 કે 200 રૂપિયા કેસ ફી હોય છે. ત્યારબાદ તમને ગોળી આપવામાં આવતી હોય છે, 15 દિવસ કે 10 દિવસની ગોળી આપવામાં આવતી હોય છે. તે ગોળી પણ તમને 1000 થી 1200 રૂપિયાની પડતી હોય છે. હું પહેલાં પણ મેં પ્રાઇવેટ દવાખાનાની અંદર સારવાર લીધેલી છે. ત્યાં પ્રાઇવેટ દવાખાના ડૉક્ટરનો ચાર્જ પણ વધારે હોય છે અને ગોળીઓ પણ મોંઘી આવતી હોય છે. તેથી હું અહીંયા આગળ મારા એક મિત્રએ કહેલું કે અહીંયા આગળ સરસ મજાનું એક આશ્રમ આવેલું છે, ત્યાં નિઃશુલ્ક સેવા મળે છે. તો હું એ આશ્રમની મુલાકાત આવ્યો હતો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો. તો મિત્રો ચાલો ફાઇનલી હવે આવી ગયો છું, ઘરે આવી ગયો છું. દવા લઈને તમને બતાવું છું હવે કે દવા કેટલા કેટલાની છે. આમ જોવો તો દવા છે ને 500 થી 600 રૂપિયાની આવતી હશે, પરંતુ એકદમ આ ફ્રી કોસ્ટમાં પડી છે. તો ચાલો જુઓ વિડીયો, વિડીયો ગમે તો લાઈક. આ દવા છે એક ઇન્ટ્રાકોલોરસ કેપ્સ્યુલ આપેલી છે અને આની આપણે પ્રાઇસ જોઈએ તો આની MRP લખેલી છે 175 રૂપિયા છે. આ પણ આપણને એકદમ ફ્રીમાં પડેલી છે અને સાથે સાથે એક આ ટ્યુબ આપેલી છે. આ ટ્યુબ પણ ક્રીમ આપેલી છે, જ્યાં આગળ દાદર છે ત્યાં લગાવવાની હોય છે. આ પણ છે, આની કિંમત તમે જુઓ તો MRP 416 રૂપિયા લખેલી છે. આપણા એકદમ આપણને નિઃશુલ્ક મળે છે. સાથે સાથે જ આ ગોળીઓ પણ આપેલી છે, મિની ટેબ્લેટ આપેલી છે, પછી એક આ જમે પહેલાં ગોળી આપેલી છે. આની કિંમત છે 40 રૂપિયાનું છે આખું પેકેટ, પણ આ પણ ફ્રીમાં પડે છે. અને બીજું એક આ પેકેટ આપેલું છે, આ છે 110 રૂપિયાનું પેકેટ છે, આ પણ ફ્રીમાં મળેલી છે.
સાથે સાથે જ આ એક પાવડર આપેલો છે, આ પાવડર લગાવવાનો છે. આ પાવડરની વાત કરીએ તો આ પાવડર તમે જોઈ શકો છો 100 રૂપિયાનો છે MRP. આ પણ ફ્રીમાં મળેલું છે. તો આ આટલી બધી વસ્તુ આપેલી છે ફ્રીમાં, તો આનો રેગ્યુલર કોર્સ કર્યા બાદ આ વસ્તુ આપણને મટી શકે છે.